જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલ નગરપાલિકા ટાઉન હોલ ખાતે જનરલ ઓબ્ઝર્વર જફર માલિકની અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણી સંબંધિત કામગીરી માટે નિયુક્ત થયેલ કુલ 438 માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ હતી. આ પ્રસંગે જનરલ ઓબ્ઝર્વર જફર માલિકે સર્વે માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરનારા અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે મતદાનના દિવસે પોલિંગ બૂથ પર માઇક્રો ઓબ્ઝર્વરની કામગીરી મહત્વપૂર્ણ બની રહે છે. માઇક્રો ઓબ્ઝર્વરે પોતાને ફાળવવામાં આવેલા મતદાન કેન્દ્રમાં થતી નાનામાં નાની ઘટના તથા ચેકલિસ્ટ પ્રમાણે મતદાનની દરેક પ્રક્રિયા ડિટેલ્સમાં ઓબ્ઝર્વ કરવાની રહેશે. તેમણે જણાવ્યું કે માઇક્રો ઓબ્ઝર્વરે મતદાનના દિવસે પોલિંગ બૂથ ઉપર સમગ્ર કામગીરી પર ધ્યાન રાખી પોતાની જવાબદારીઓ સુયોગ્ય રીતે નિભાવવાની રહેશે. આ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે બનાસકાંઠા મતવિસ્તારમાં કુલ 1960 પોલિંગ સ્ટેશન પર મતદાન થવાનું છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ન્યાયી, મુક્ત અને શાંતિપૂર્વક મતદાન થાય તે માટે ક્રિટિકલ પોલિંગ સ્ટેશન પર કુલ 438 માઇક્રો ઓબ્ઝર્વરની ચૂંટણીની કામગીરી માટે નિમણૂક કરવામાં આવી છે. આ માઇક્રો ઓબ્ઝર્વર્સે મતદાનના દિવસે પોલિંગ બૂથની સમગ્ર કામગીરી ઉપર દેખરેખ રાખવાની રહેશે તથા રિપોર્ટ જનરલ ઓબ્ઝર્વરને જમા કરાવવાનો રહેશે. આ તાલીમમાં માસ્ટર ટ્રેનર તરીકે ધાનેરા પ્રાંત ઓફિસર કલ્પેશ ઉનડકટ દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરનારા સર્વે અધિકારીઓને હાઉસ ટુ હાઉસ વોટિંગ તથા મોક ટેસ્ટ, ઓબ્ઝર્વર રિપોર્ટ, ચેકલિસ્ટ જેવી મતદાનના દિવસે શરૂઆતથી અંત સુધી તેમને કરવાની થતી સમગ્ર કામગીરીની ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. તાલીમના અંતે માઇક્રો ઓબ્ઝર્વર્સના પ્રશ્નોનું સરળ ભાષામાં માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોબેશનરી IAS અધિકારી સ્વપ્નિલ સિસલે અને અદિતિ વર્ષને, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી HK ગઢવી, પાલનપુરના પ્રાંત અધિકારી કમલ ચૌધરી સહિત ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.